હેલો મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આવતીકાલથી એટલે કે 16 જાન્યુઆરીથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ માટે RBIના નવા નિયમો લાગુ થવાના છે. અને આ નવા નિયમો લાગુ થશે તો તમને કેટલી અસર કરશે એ વાતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું. એ ઉપરાંત હવે આ ફેરફાર શા માટે કરવામાં આવ્યા છે એની પણ ચર્ચા કરીશું. આ તમામ વિગત જાણીએ જો એ પહેલાં જો તમે જનવાદ ન્યૂઝમાં નવા હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બાજુમાં જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરજો. હવે વાત કરીએ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંબંધિત જે છેતરપિંડી છે એના ઉપર પ્રતિબંધ લાગવા માટે RBIએ નવા નિયમો 16 માર્ચ સોમવાર એટલે કાલથી લાગુ થઈ જશે. હવે જો તમે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી 16 માર્ચ 2020 સુધી ઓનલાઈન અથવા કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન નહીં કર્યું હોય તો તમારી આ સુવિધા છે એ બંધ થઈ જશે. મિત્રો, આગળ જોઈએ તો આ નિયમો છે એ બધા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેટલા ફિઝિકલ અથવા વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ છે એ તમામ ઉપર લાગુ થશે. હવે જો આ સુવિધા તમારે ચાલુ રાખવી હોય તો તમારી પાસે જે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ છે એને 16 માર્ચ પહેલાં ઓછામાં ઓછું એક વખત યા તો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો અથવા તો કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરી શકો. મિત્રો, કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન એટલે શું એનું પણ આપણે વાત આગળ વિડીયોમાં કરશું, એટલે વિડીયો આખો જરૂર જોજો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તો અત્યારે બધાને ખ્યાલ જ હોય છે, પણ આ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની વાત પણ આપણે આ વિડીયોમાં કરશું. હવે આ માટે 15 જાન્યુઆરીએ રિઝર્વ બેંક તરફથી એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું. હવે વાત કરીએ આગળ કે આ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન શું હોય છે. હવે આ ટેકનોલોજીની મદદથી કાર્ડ હોલ્ડરને ટ્રાન્ઝેક્શન માટે સ્વાઇપ કરવાની જરૂર હોતી નથી. હવે કાર્ડ સ્વાઇપ કર્યા વગર જે તમે ટ્રાન્ઝેક્શન કરો છો એને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કહેવાય છે. એટલે કે POS મશીનથી કાર્ડ ફક્ત તમારે ટચ કરવાનું હોય છે અને કાર્ડ ટચ કરાવો એટલે એનું પેમેન્ટ થઈ જાય છે. આ ટ્રાન્ઝેક્શન કરો એ ટ્રાન્ઝેક્શન કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન થાય છે. એટલે મિત્રો, જો તમારે આ સુવિધા શરૂ રખાવવી હોય તો 16 માર્ચ પહેલાં એટલે કાલ પહેલાં તમે એકવાર ટ્રાન્ઝેક્શન જરૂર કરજો. હવે એક દિવસમાં 5 કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન તમે કરી શકો છો અને એક ટ્રાન્ઝેક્શનની લિમિટ 2000 રૂપિયા સુધીની હોય છે. એટલે જો તમે કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરો એટલે મિનિમમ તમે 2000 સુધી કરી શકો છો, લિમિટ એની 2000 સુધી હોય છે. હવે એમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એટલે જ્યારે તમે એને કાર્ડ ટચ કરાવો છો એટલે તમારું પેમેન્ટ એમાંથી ઓટોમેટિકલી થઈ જાય છે. હવે ટ્રાન્ઝેક્શનમાં આટલી વાતનું ખાસ મહત્ત્વ અપાશે. RBIએ બેંકોને કહ્યું છે કે કાર્ડ ઇસ્યુ થાય અથવા તો રીઇસ્યુ કરતી વખતે દેશના ATM અને POS ટર્મિનલ્સ પર માત્ર ડોમેસ્ટિક કાર્ડ્સથી જ ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપે. એટલે કે જે લોકોને વિદેશ આવવા જવાનું થતું જ નથી એમના બેંક કાર્ડ પર ઓવરસીઝની સુવિધા મળશે નહીં. એટલે મિત્રો, જેવો તમારો કાર્ડનો યુઝ હશે એ રીતે તમારા કાર્ડને કરી દેવામાં આવશે. એટલે જો તમે કાર્ડ ઇસ્યુ કરો છો, નવું ATM કાર્ડ કે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ અથવા તો તમે રીઇસ્યુ કરો છો, તો હવે જો તમારે વિદેશ આવવા જવા માટેનું થતું જ નથી તો તમારો જે બેંકની ઓવરસીઝ સુવિધા છે એ નહીં મળે. હવે જો તમારે બેંકમાં આ બધી તમામ સુવિધા પાછી મેળવવી હોય તો તમારે બેંકમાં અરજી કરીને તમે આ સેવાઓ શરૂ કરી શકો છો. હવે અત્યાર સુધી બેંક આ તમામ સેવાઓ કોઈ પણ ડિમાન્ડ વગર શરૂ કરી દેતી હતી. એટલે મિત્રો, તમે એનું અલગથી અરજી કરવી નહોતી પડતી. જ્યારે તમે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ મેળવો છો ત્યારે જ તમારી આ તમામ સુવિધા શરૂ થઈ જતી હતી. હવે ગ્રાહકને કોઈ વિદેશમાં ટ્રાન્ઝેક્શન, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અથવા તો કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સેવા જોઈએ તો આ સુવિધા પોતાના કાર્ડ પર અલગથી લેવી પડશે. હવે જ્યારે કોઈ તમે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ લ્યો છો તો તમને પહેલાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની, વિદેશમાં ટ્રાન્ઝેક્શન કરવાની અથવા તો કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સેવા ફ્રીમાં મળતી હતી, એટલે ઓટોમેટિક મળતી હતી. પરંતુ હવે એવું નહીં થાય. હવે જ્યારે તમે ઇસ્યુ કે રીઇસ્યુ કરાવો તો તમારા કાર્ડ પર તમારે આ સુવિધા છે એ અલગથી લેવી પડશે. હવે સાવચેતી માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે મિત્રો, વાત કરી દઈએ કે જો ગ્રાહક તેના કાર્ડની સ્થિતિમાં કોઈ ફેરફાર કરે અથવા બીજું કોઈ એના ગ્રાહક સાથે ચેડા કરે છે તો બેંક તેને તરત જ SMS અથવા ઈમેલ દ્વારા ચેતવણી આપશે અને માહિતી મોકલશે. માનો કે તમારું કાર્ડ ખોવાઈ ગયું છે કે ચોરાઈ ગયું છે, એવા કોઈ ઇન્ટેન્શનમાં તમારા કાર્ડ સાથે બીજો કોઈ પૈસા ઉપાડવાનો કે ફ્રોડ કરવાનો પ્રયાસ કરે તો બેંક તરત જ તમને SMS અથવા ઈમેલ દ્વારા જાણ કરશે. હવે જે લોકો પાસે હાલ આ કાર્ડ છે
એ પોતાના જોખમના આધાર પર એ નક્કી કરશે કે પોતાના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કાર્ડનું ટ્રાન્ઝેક્શન ડિસેબલ કરવા ઈચ્છે છે કે નહીં. હવે તમારી પાસે હાલ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ હોય તો તમે ખુદ તમારી ઈચ્છા પ્રમાણે તમે એને અપડેટ કરાવી શકો છો. એટલે તમારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કાર્ડનું ટ્રાન્ઝેક્શન તમારે અનેબલ રાખવું છે કે ડિસેબલ એ તમે જાતે નક્કી કરી શકો છો. મિત્રો, આગળ જોઈએ તો જો કે કાર્ડ જે લોકોથી હજુ સુધી ઓનલાઈન ઇન્ટરનેશનલ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન થયું નથી એમાં આ સુવિધા બંધ કરવી જરૂરી છે. એટલે મિત્રો, હવે જો તમે કાલ સુધીમાં તમે આ ટ્રાન્ઝેક્શન નથી કરતા તો તમારી આ બધી સેવા છે બંધ થઈ જશે. હવે ગ્રાહક પોતે જ ટ્રાન્ઝેક્શનના લિમિટમાં ફેરફાર કરી શકે છે. એટલે મિત્રો, ગ્રાહકોને 24 કલાક એટલે 7 દિવસ એટલે 365 ડેઝ કોઈ પણ સમયે તમે પોતાના કાર્ડને ઓન અથવા ઓફ કરી શકો છો અથવા તમારી ટ્રાન્ઝેક્શનની લિમિટ છે એ લિમિટમાં પણ ફેરફાર કરી શકો છો. મિત્રો, આ એક SBIનો સારો એવો ફીચર છે RBIનો, કે જેમાં તમે 24/7 એટલે કે કોઈ બી સમયે તમારા કાર્ડને તમારે ઓન અથવા ઓફ કરવું છે તો એ તમે કરી શકો છો. હવે આ સુવિધાનો લાભ લેવા માટે તમારે મોબાઈલ એપ અથવા તો તમારું ઇન્ટરનેટ બેન્કિંગ હોય ત્યાંથી અથવા ATM પરથી અથવા તો IVRનો સહારો લઈ શકો છો. એટલે તમારું ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ ઓન ઓફ કરવું છે કે એની ટ્રાન્ઝેક્શન લિમિટમાં કોઈ ફેરફાર કરવો છે તો આ તમામ સુવિધા તમને મોબાઈલ એપ દ્વારા, તમારા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા અથવા ATM દ્વારા અથવા તો IVR દ્વારા કરી શકો છો. તો મિત્રો, આ હતી આજની માહિતી જેમાં આપણે જોયું કે RBIનો સૌથી મોટો સુધારો કાલથી લાગુ થવા જઈ રહ્યો છે. એટલે આ નવા નિયમો છે એ આવતીકાલથી તમારા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઉપર લાગુ થઈ જશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ.